આ વર્ષે સમગ્ર ગુજરાત રાજ્યમાં વ્યાપક પ્રમાણમાં વરસાદ થયો. સરદાર સરોવર બંધમાં પણ પૂરતા પ્રમાણમાં પાણી આવ્યું અને સરદાર સરોવર બંધ પણ ઓવરફ્લો થયો. અત્યારે પણ નર્મદા નદી દ્વારા સરદાર સરોવર બંધમાં દરરોજ લગભગ 15,000 ક્યુસેક પાણીની એવરેજ આવક ચાલુ છે. આ સંજોગોમાં ગુજરાતના ખેડૂતો જે શિયાળુ પાક માટે મોટા પ્રમાણમાં તૈયારી કરી રહ્યા છે, વાવેતર ચાલુ પણ કરી દીધું છે, એટલે જે રીતે ચોમાસુ પાક ગુજરાતમાં ખૂબ મોટા પ્રમાણમાં ખેડૂતોએ મહેનત કરી અને ઉત્પાદન મેળવ્યું, એ જ પ્રમાણે હવે શિયાળુ પાકમાં પણ મોટા પ્રમાણમાં ખેડૂતો જ્યારે સમગ્ર રાજ્યમાં વાવેતર કરી રહ્યા છે જુદા જુદા પાકોનું, એ સમયે ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવાની રજૂઆત અમારા મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ધારાસભ્યશ્રીઓ અને અન્ય અગ્રણીઓ દ્વારા, કિસાન સંઘ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ કરવામાં આવી હતી. માન્ય મુખ્યમંત્રીશ્રી સાથે પણ આ અંગે અમારે નર્મદા નિગમ અને સિંચાઈ વિભાગની ચર્ચા થઈ છે. આ વખતે નર્મદા બંધમાંથી જે પાણી આપણે છોડીએ છીએ એની જો આપણે વિગત આપું કે ગયા વર્ષે અત્યારની સ્થિતિએ નર્મદાની કેનાલોમાં જે પાણી આપણે છોડતા હતા 7,962 ક્યુસેક એવરેજ પાણી ખેડૂતોને સિંચાઈ માટે આપણે આપેલું, એની સામે આ વખતે પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. ખેડૂતોની જરૂરિયાતને માગણી પણ છે અને રવિ પાક એટલે કે શિયાળુ પાકનું વિપુલ ઉત્પાદન થાય એ માટે રાજ્ય સરકાર દ્વારા અત્યારે દરરોજ એવરેજ 15,000 ક્યુસેક પાણી નર્મદાની કેનાલોમાં નર્મદા નિગમ દ્વારા વહાવવામાં આવી રહ્યું છે. ગુજરાતની આપણી જે 15 મુખ્ય કેનાલો છે નર્મદાની, એ 15 કેનાલમાં ગઈ સાલની સરખામણીમાં અત્યારે વધુ પાણી નિગમ દ્વારા છોડવામાં આવી રહ્યું છે. આપણી જે સૌથી મોટી નર્મદાની કેનાલ છે સૌરાષ્ટ્ર શાખા નહેર, એમાં ગઈ સાલ આ સ્થિતિએ લગભગ 3100 ક્યુસેક પાણી વહાવવામાં આવતું હતું અને એના દ્વારા ખેડૂતો સિંચાઈ કરી હતી. એની સામે આ વર્ષે અત્યારે 5100 ક્યુસેક પાણી એટલે કે લગભગ 2000 ક્યુસેક વધુ પાણી દરરોજ સૌરાષ્ટ્ર શાખા નહેરમાં અત્યારે છોડવામાં આવી રહ્યું છે, જેનો ખૂબ મોટો લાભ ખેડૂતોને મળી રહ્યો છે. એવી રીતે સૌથી લાંબી જે શાખા નહેર છે એ કચ્છ શાખા નહેરમાં પણ ગયા વર્ષે જે પાણી 900 ક્યુસેક પાણી છોડવામાં આવતું હતું, એની સામે આ વર્ષે 1800 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. અને ઉત્તર ગુજરાતમાં નર્મદાની જે 15 શાખા નહેરો ચાલુ છે એ 15 શાખા નહેરોમાં પણ ગયા વર્ષે 2100 ક્યુસેક પાણી છોડવામાં આવતું હતું, એ અત્યારે વધારી 3000 ક્યુસેક છોડવામાં આવી રહ્યું છે. એટલે નર્મદા કમાન્ડ વિસ્તારમાં રવિ સિઝન માટે વાવેતર કરવા માટે, પાક સારી રીતે મેળવવા માટે ખેડૂતોને પૂરતી સિંચાઈની વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા નર્મદા નિગમ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. એવી જ રીતે બીજી જે પેટા કેનાલો છે નર્મદાની, એ બધી પેટા કેનાલોમાં પણ પૂરતા પ્રમાણમાં ખેડૂતોને અત્યારે સિંચાઈ માટે નિગમ દ્વારા પાણી આપવામાં આવી રહ્યું છે. આવી જ રીતે નર્મદા કમાન્ડ વિસ્તારની બહાર પણ અમદાવાદ જિલ્લાની ફતેવાડી શાખાને અને ખારીકટ કેનાલ દ્વારા પણ ખેડૂતોને પાણી જ્યારે આપણી પાસે જથ્થો ઉપલબ્ધ હોય ત્યારે સરકાર દર વર્ષે શિયાળુ પાક માટે પણ આ વિસ્તારના ખેડૂતોને આપણે પાણી આપીએ છીએ. અમદાવાદ જિલ્લાના અમારા મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ધારાસભ્ય બાહુભાઈ, ધારાસભ્ય કનુભાઈ અને અન્ય અગ્રણીઓ દ્વારા પણ આ બંને કેનાલો એટલે કે ફતેવાડી નહેર અને ખારીકટ નહેર દ્વારા જે ખેડૂતોને પાણી
મળે છે એવા ખેડૂતો માટે પણ પાણી છોડવાની માગણી કરવામાં આવી હતી. એટલે અમદાવાદ જિલ્લાના ફતેવાડી કેનાલ વિસ્તારમાં દસક્રોઈ, બાવળા, સાણંદ, ધોળકા અને વિરમગામ તાલુકાના લગભગ 25,000 હેક્ટર વિસ્તારમાં તથા ખારીકટનો જે કમાન્ડ વિસ્તાર છે એમાં બારેજા, દસક્રોઈ અને ખેડા જિલ્લાનું માતર તાલુકો એમાં લગભગ 2800 હેક્ટર વિસ્તાર છે એમાં પણ પાણી આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. નર્મદા મેઇન કેનાલના એસ્કેપ દ્વારા આ બંને કમાન્ડ વિસ્તારમાં કેનાલોમાં ફતેવાડી તથા ખારીકટમાં પાણી આપવામાં આવશે અને 15 માર્ચ સુધી આ પાણી ચાલુ રાખવામાં આવશે એટલે ખેડૂતોને એનો લાભ મળશે, નર્મદા કમાન્ડ વિસ્તારમાં પણ લાભ મળશે. એવી જ રીતે ઉત્તર ગુજરાતમાં લગભગ 600 જેટલા તળાવ સુજલામ સુફલામ પાઇપલાઇન દ્વારા સાંકળી લેવામાં આવ્યા છે એટલે કે જોડવામાં આવ્યા છે. આ 600 તળાવ પૈકી જે વિસ્તારના ખેડૂતો નિયમ અનુસારની રકમ ભરી અને પાણી છોડાવવા માગતા હશે તો પંપિંગ કરી સુજલામ સુફલામ પાઇપલાઇનના માધ્યમથી જે તે વિસ્તારના તળાવો ભરી આપવામાં આવશે અને એ તળાવોમાંથી ખેડૂતો સિંચાઈ પણ કરી શકશે, ગામના ઉપયોગ માટે પણ પાણી વાપરી શકાશે અથવા પશુપાલન માટે પણ એ પાણી વાપરી શકાશે. એટલે અત્યારે સુજલામ સુફલામ પાઇપલાઇનથી પાણી છોડવાની પણ અમારા સંસદ સભ્યો ધારાસભ્યો દ્વારા સરકારમાં રજૂઆત આવી છે એટલે મુખ્યમંત્રીશ્રી સાથે મેં જે ચર્ચા કરી અને અમે નિર્ણય કર્યો છે કે નર્મદા નિગમ દ્વારા મેઇન કેનાલમાં મુખ્ય કેનાલમાં જે પાણી છોડવામાં આવે છે એ પાણીનો ઉપયોગ કરી અને રાજ્ય સરકાર આ બધા જ વિસ્તારમાં શિયાળુ રવિ સિઝન માટે ખેડૂતોને સિંચાઈનું પાણી પૂરતા પ્રમાણમાં જોઈએ એટલું પૂરેપૂરો સમય આપશે જેથી ખેડૂતો ખૂબ વિપુલ પ્રમાણમાં મોટા પ્રમાણમાં કૃષિ ઉત્પાદન મેળવે અને ગુજરાતના ખેડૂત વધુ સારી રીતે ઉત્પાદકતા મેળવે. અત્યારે કોઈ આ અંગેની અમારી સમક્ષ ચર્ચા નથી. આજે તો માનનીય મુખ્યમંત્રીશ્રી કેવડિયામાં જે લોકસભા રાજ્યસભા અને જુદા જુદા બધા જ રાજ્યોના સ્પીકરશ્રીઓની જે કોન્ફરન્સ છે એ પ્રસંગે કેવડિયા વડોદરાની મુલાકાતે છે એટલે આજે અમારી કોર ગ્રુપની મિટિંગ પણ અમે મુલતવી રાખી છે. એટલે અંગે જ્યારે જો ચર્ચા કોઈપણ વિષય અંગે થાય ત્યારે કમિટીમાં ચર્ચા થતી હોય છે, કોર ગ્રુપમાં ચર્ચા થતી હોય છે અને જરૂરિયાત પ્રમાણે સરકાર નિર્ણય કરતી હોય છે. પણ અત્યારે આ અંગે કોઈ ચર્ચા નથી એટલે સોશિયલ મીડિયામાં ઘણી વખત ખોટા ખોટા મેસેજ, અફવાઓ વગેરે જે ચલાવવામાં આવે છે એ પણ યોગ્ય નથી. કારણ કે કરોડો નાગરિકો પોતાનો ધંધો રોજગાર એ દરરોજની આવકથી, દરરોજના ધંધાથી, દરરોજની જરૂરિયાત પ્રમાણે મેળવે છે એટલે સરકારને આ કરોડો લોકોના ધંધા રોજગાર, એમની આવક, એમના પરિસ્થિતિ એ બધું જોવાનું હોય છે એટલે બધું જોઈને જરૂરિયાત પ્રમાણે સરકાર યોગ્ય નિર્ણય કરશે. સરકારનો હેતુ એ છે કે કોઈ પણ જગ્યાએ ભીડ એકત્ર ના થવી જોઈએ, પછી એ પાનનો ગલ્લો હોય કે કરિયાણાની દુકાન હોય કે રેડીમેડ ગાર્મેન્ટની દુકાન હોય કે જ્વેલર શોપ હોય, ભીડ થાય તો સંક્રમણ થવાની શક્યતા વધે છે. એટલે ફક્ત લારી ગલ્લાવાળા કે ચાની કીટલીવાળા જ ભીડ કરે છે એ પણ યોગ્ય ને સાચું નથી. એમની દુકાન આગળ કોઈ જઈને ઊભા રહે તો એ વ્યક્તિ કોઈને પ્રોત્સાહન ના આપે. એ માટે અમે બધાને કીધું છે કે ગ્રાહક આવક તો તરત જ એમની ચીજ વસ્તુ આપી દેવી, નાસ્તાની સેન્ટરો ઉપર પણ, દુકાનો ઉપર પણ, કલારીઓ ઉપર પણ નાસ્તો ત્યાં ઊભા રાખીને ન કરાવવો અને પેક કરીને આપી દેવો. આ રીતે નાના માણસોના ધંધા રોજગારની પણ અમારે જરૂરિયાત જોવાની હોય છે કારણ કે એમનું પરિવાર, એમનું ઘર, એમની આવક ઉપર ચાલે છે. એ પણ સરકારે ધ્યાનમાં લેવું જોઈએ. એટલે
જેની મોટી આવક છે, જે માસિક પગાર જેમનો નક્કી જ છે કે ઓફિસ ખુલે કે ના ખુલે પગાર થઈ જવાનો છે, આવક આવી જવાની છે, જે મોટા આવકવાળા છે એ બધાની સાથે સાથે સરકારે નાના ગરીબ મધ્યમ વર્ગ અને રોજે રોજની જેની જીવન નિર્વાહ કરવાની, આવક મેળવવાની, ધંધો રોજગાર કરવાની, મજૂરી કામ કરવાની, કારીગરી કરવાની જરૂરિયાત છે, એમની ઉપર પણ સરકારે ધ્યાન રાખવું પડે. એટલે ચાની કીટલીવાળા કે પાન ગલ્લાવાળા ભીડ કરે છે એવું નથી, ભીડ ના થાય એ માટે સરકાર, કોર્પોરેશન, નગરપાલિકા, વહીવટીતંત્ર, ખાસ કરીને પોલીસ વિભાગ એ સતર્કતાથી કામ કરે છે. મને આનંદ છે કે મીડિયાનો પણ અમને આમાં ખૂબ મોટો સહકાર મળી રહ્યો છે, કારણ કે મીડિયાના રિપોર્ટરો પણ લોકોને પ્રશ્નો પૂછી માસ્ક પહેરવા માટે, ખોટી ભીડ એકત્ર ન કરવા માટે કે બિનજરૂરી બહાર ના નીકળવા જે સમજ આપી રહ્યા છે એ પણ ફાયદાકારક છે. એટલે બધાના સહયોગથી આ કામ આપણે કરવાનું છે. એટલે ભીડ એકઠી ના થાય એ જોવાનું કામ સરકારનું છે. માસ્ક પહેર્યા વગર કોઈ ના નીકળે એ પણ વહીવટીતંત્ર દ્વારા અમે ચોકસાઈ કરીએ છીએ, અને જે પ્રમાણે જરૂરિયાત ઊભી થાય એ પ્રમાણે દરેકને અમે માર્ગદર્શન આપીએ છીએ. પણ આખા રાજ્યની બધી જ પ્રવૃત્તિઓ, ધંધા, રોજગાર એ પણ અમારે ધ્યાનમાં લેવાનું હોય છે. મારી પાસે કોઈ માહિતી નથી. હું તમને માહિતી આપું. સર, સોશિયલ મીડિયાની હવે વાત કરીએ, સોશિયલ મીડિયામાં સવારથી એવું પણ ચાલે છે કે ભાઈ દેશ અને ગુજરાતને અથવા એવા સમાચાર આજે ગાંધીનગરમાંથી આવશે, એવું કોઈ ચર્ચા વિચારણા? જો ભાઈ, સોશિયલ મીડિયા એટલે એક એક જણના ઘેર ઘેરથી મનમાંથી જે વિચાર ઊભો થાય એ મૂકવાનો એક પ્લેટફોર્મ છે. એટલે જેના મનમાં જેવા વિચાર આવે બધાના કંઈ અમારે જવાબ આપવાની કે ખુલાસા કરવાની જરૂર નથી. ફરીથી આપણા સૌના માધ્યમથી હું ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે સરકારી માધ્યમથી યોગ્ય અધિકૃત જે પ્રેસ નોટ આવે અથવા તો જે ટીવીમાં અમે જે માહિતી કે નિવેદન આપીએ કે અમે પ્રેસ કોન્ફરન્સમાં જે જાહેરાત કરીએ એ પ્રત્યે જ લોકોએ ધ્યાન રાખવું. બાકી જાત જાતની અફવાઓ એ નુકસાનકારક છે. કેટલાક લોકોને એમાંથી આનંદ થતો હોય પણ જેને અસર થતી હોય એવા લોકોને એનાથી બહુ તકલીફ પડતી હોય છે. એટલે સોશિયલ મીડિયાની કોઈ વાત કોરોના અંગે કે બીજી કોઈ સરકારની કામગીરી અંગે અધિકૃત કોઈએ માનવી નહીં. સરકાર જે નક્કી કરશે, જાહેરાત કરશે એ ટીવી અને પ્રેસ મીડિયાના માધ્યમથી અમે ગુજરાતની જનતાને તાત્કાલિક જણાવવાનો પ્રયત્ન કરીએ જ છીએ. એટલે સરકારી માધ્યમથી જે જાહેરાત થાય એને જ સાચી માનવી એવી બધાને મારી વિનંતી છે. બીજું જે વાત કરી એ સ્લાઇડો વાત કેમ નહીં પડે. મહારાષ્ટ્ર સરકારે જે નિર્ણય કર્યો એ કહે કે એમના ત્યાં કેસની સંખ્યા વધતી જાય છે, એટલે દરેક રાજ્ય પોતાની રીતે કયા નાગરિકોને ક્યાં આવવા જવા દેવા એ નિર્ણય કરતા હોય છે. રાજસ્થાન સરકારે પણ કેટલાક સ્થાનિક ધોરણે પગલાં લીધા છે. એવી રીતે મહારાષ્ટ્રમાં પણ જે મેં જાણ્યું એ પ્રમાણે મુંબઈમાં કે મહારાષ્ટ્ર તો કોરોના સંક્રમિત નથી એનું સર્ટિફિકેટ એ લોકો મેળવશે, એટલે એ એમનો અધિકાર છે. જેને મહારાષ્ટ્રમાં જવાનું હોય એ આપણા ત્યાં ગુજરાતીઓ તરીકે હું બધાને કહું કે રાજ્ય સરકાર દ્વારા એન્ટીજન ટેસ્ટ આપણે બધાને વિનામૂલ્યે તાત્કાલિક એમને સર્ટિફિકેટ મળી જાય એ પ્રમાણેની વ્યવસ્થા બધી જ જગ્યાએ કરી છે. એટલે કોઈપણ નાગરિકને બહાર જવાનું થાય અથવા ના જવાનું થાય તો પણ સલામતી માટે જેમણે ટેસ્ટ ના કરાવ્યા હોય એ એન્ટીજન ટેસ્ટ કરાવે. વિનામૂલ્યે બધા જ શહેરોમાં મુખ્ય મુખ્ય જંકશન ઉપર, ચાર રસ્તા ઉપર, શહેરમાં દાખલ થવાના મુખ્ય રસ્તા ઉપર, જાહેર સ્થળો ઉપર
બધી જગ્યાએ આપણે આના ટેસ્ટ કરીએ છીએ, એટલે એ ટેસ્ટ કરાવી લેવા એ નાગરિકના હિતમાં છે. રાજ્ય બહાર અને વિદેશ જવા માટે કોરોના ટેસ્ટનો હવે ચાર્જ લાગશે અને અંદાજે 1000 રૂપિયાથી વધારે ચાર્જ લેવામાં આવશે અને એ જે ચાર્જના રૂપિયા છે એ રોગી કલ્યાણ સમિતિના બનાવશે. જો આખા ગુજરાત રાજ્યમાં એ પ્રમાણેની સ્થિતિ છે એનો હું તમને થોડો ચાર્ટ આપું તો ગઈકાલે પણ ભારત સરકારે જે પ્રેઝન્ટેશન કર્યું માનનીય પ્રધાનમંત્રીશ્રીની વિડીયો કોન્ફરન્સમાં, એમાં પણ 8 રાજ્યો પૈકી ગુજરાત નીચેના સ્થાને છે. ગંભીરતાની રીતે જોઈએ તો ગુજરાતમાં બીજા રાજ્યો કરતાં જે કેસ આવી રહ્યા છે એક્ટિવ કેસ, એ ગઈકાલની તારીખના હું તમને કહું તો મહારાષ્ટ્રમાં 82,000 એક્ટિવ કેસ હતા. કેરાલા જે આપણાથી ઘણું નાનું રાજ્ય છે ત્યાં આગળ 66,000 જેટલા એક્ટિવ કેસ હતા. દિલ્હીમાં 40,000 એક્ટિવ કેસ હતા. પશ્ચિમ બંગાળમાં 25,000 એક્ટિવ કેસ હતા. રાજસ્થાનમાં 23,000 એક્ટિવ કેસ હતા. એ પણ આપણાથી પ્રમાણમાં થોડું નાનું રાજ્ય છે. છત્તીસગઢ આપણાથી ઘણું નાનું રાજ્ય છે ત્યાં આગળ 21,300 કેસ હતા. હરિયાણા જે આપણાથી ઘણું નાનું રાજ્ય છે ત્યાં 20,300 કેસ હતા. અને 8મા નંબરે ગુજરાતમાં ગઈકાલે 13,600 એક્ટિવ કેસ હતા. એટલે આટલા પ્રમાણમાં ગુજરાત સરકારની આરોગ્ય વિભાગની મુખ્યમંત્રીશ્રીની અમારી કોર ગ્રુપની જે સતર્કતા છે વ્યવસ્થાઓ છે એના કારણે આપણે એક્ટિવ કેસની સંખ્યામાં ઘણા નીચા છીએ. એટલે જો એક્ટિવ કેસના ટકાવારીમાં જોઈએ તો મહારાષ્ટ્ર 18% છે, કેરાલા 14% છે, દિલ્હી 9%, વેસ્ટ બંગાળ પશ્ચિમ બંગાળ 5.5%, રાજસ્થાન પણ 5.2%, છત્તીસગઢ 4.8%, હરિયાણા 4.6% અને ગુજરાત 3.1% છે. એટલે આપણી બધાની સતર્કતા છે, લોકોનો પણ નાગરિકોનો પણ સહયોગ છે, બધા સાથે મળી કોરોનાને આપણે અટકાવવાનો છે અને એમાંથી મુક્ત થવાનું છે. જો જે વેક્સિન આવી છે એની આજે ટ્રેનિંગ 16 સિવિલમાં પૂર્ણ થઈ ચૂકી છે અને દરરોજ લગભગ 20 જેટલા તંદુરસ્ત યુવાન અને જેમે સ્વૈચ્છિક રીતે સ્વયંસેવક તરીકે વોલ્યન્ટર્સ તરીકે આ વેક્સિનના ટ્રાયલ માટે સંમતિ આપી છે એવા 20 લોકોને બોલાવવામાં આવશે, એમને વેક્સિન આપવામાં આવશે અને એમની તબિયત એમના બીજા જે તબિયતના પેરામીટર્સ હોય એ બધું નિયમિત રીતે એના ઉપર દેખરેખ રાખવામાં આવશે. 1 મહિનામાં 2 વખત આ સ્વયંસેવકોને વેક્સિન આપવાની છે અને એના બધા જ ડેટા એ ભારત સરકારને, એટલે કે આપણી આ લેબોરેટરી જે આ ભારત સરકારની જ આપણી કંપની છે ભારત બાયોટેક, એને મોકલવામાં આવશે. એમના નિષ્ણાતો પણ અહીંયા રહેશે અને આ ટ્રાયલ બેઝ છે. હું જનતાને ખૂબ વિનંતીપૂર્વક કહેવા માગુ છું કે આ પ્રૂફ વેક્સિન નથી, આ વેક્સિન આપવા માટે નથી, આ ટ્રાયલ બેઝ ઉપર સ્વયંસેવકોને પસંદ કરી અને એમના ઉપર આના જે અખતરા કહીએ એ રીતે અત્યારે ચાલી રહ્યા છે. એ પછી એના જુદા જુદા તબક્કા ચાલશે અને આગળ ઉપર પછી વેક્સિન ફાઇનલ થાય, એપ્રુવલ મળે પછી નાગરિકોને આ વેક્સિન આપવામાં આવશે. એ દરમિયાન દુનિયામાં પણ કોઈ વેક્સિન ગઈકાલ સુધી નક્કી થયેલી ફાઇનલ નથી. અમેરિકા હોય, રશિયા હોય કે કોઈ પણ દેશ હોય, બધા જુદા જુદા તબક્કે વેક્સિનના ટ્રાયલ બેઝ ચાલી રહ્યા છે.
કોઈ વેક્સિન 4 તબક્કા પણ ટ્રાયલના સફળતાપૂર્વક પૂર્ણ કરી ચૂકી છે, એટલે શક્ય છે કે અમેરિકાની વેક્સિન અથવા તો ઇંગ્લેન્ડની ઓક્સફર્ડની વેક્સિન જે આપણા ભારતના સહયોગથી જ બની રહી છે એનો ઝડપથી બજારમાં આવવાની શક્યતા છે. બીજું, આપણે ભારતવાસીઓને ગૌરવ થાય એ રીતની માહિતી ગઈકાલે ભારત સરકાર તરફથી આપવામાં આવી છે કે દુનિયામાં વેક્સિન ભલે ગમે તે દેશમાં શોધાય, ગમે તે કંપની શોધે, પણ વેક્સિન ઉત્પાદન માટેનું જે વ્યવસ્થા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાર્માસ્યુટિકલ કંપનીઓ પાસે દુનિયામાં કોઈ છે તો સૌથી મોટું વેક્સિન બનાવવાનું ફિલ્ડ આપણા ગુજરાત આપણા ભારતમાં સૌથી મોટું છે. એટલે જે દેશ વધુ વેક્સિન ઉત્પાદન કરવા માગતા હશે, જે કંપની વધુ વેક્સિન ઉત્પાદન કરવા માગતી હશે, એમણે ભારતનો સહયોગ ચોક્કસ લેવો પડશે અને આપણી ભારતની ફાર્માસ્યુટિકલ જે પ્રતિષ્ઠિત કંપનીઓ છે જે દરેક વેક્સિન દુનિયામાં જે વપરાય છે એની 50% વેક્સિન એ આપણા ભારતમાં જ બને છે. કંપની ભલે ઉત્પાદક કંપની સંશોધક કંપની એ બીજા દેશની હોય પણ એનું જે ઉત્પાદન છે એ ભારતમાં એ લોકો કરાવે છે. એટલે દુનિયામાં હાલ વપરાતી 50% વેક્સિન બીજા કોઈ પણ રોગોની હોય એ ભારતમાં ઉત્પાદન થાય છે. એ જ રીતે કોરોનાની જે પણ વેક્સિન દુનિયામાં ઉપયોગમાં લેવામાં આવશે એનું મેન્યુફેક્ચરિંગ ઉત્પાદન કરવામાં ભારતની આપણી ફાર્માસ્યુટિકલ કંપનીઓનો ખૂબ મોટો એમાં ફાળો રહેવાનો છે, એટલે એનો લાભ પણ આપણા દેશને મળવાનો છે. એટલે જ્યારે વેક્સિન આવે ત્યારે કેવી રીતે એનું વિતરણ કરવું એ વ્યવસ્થા અંગે ગઈકાલે માનનીય વડાપ્રધાનશ્રીએ દેશના બધા જ રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓ સાથે દરેક રાજ્યની શું વ્યવસ્થા છે, શું કરવાનું છે, કેવી રીતે એની તૈયારી કરવાની છે, કયા વ્યક્તિઓને શરૂઆતમાં કયા જૂથોને શરૂઆતમાં આ વેક્સિન આપવાની છે એ અંગે બધી જ માહિતી આપવામાં આવી છે. અને માનનીય વડાપ્રધાનશ્રીએ પણ દરેક રાજ્યોને ખાતરી આપી છે કે બધા રાજ્યોને વિશ્વાસમાં લઈને જ ભારત સરકાર આ વેક્સિન આપવાની વ્યવસ્થા ગોઠવશે, એટલે આખા દેશને એનો લાભ મળવાનો છે. જે ખૂબ મોટું દીર્ઘદ્રષ્ટિવાળું આયોજન ભારત સરકારે હાથ ઉપર લીધું છે અને લગભગ આપણી વસ્તી 130 કરોડની છે પણ વધારાના રિઝર્વ કોટા તરીકે પણ લગભગ 150 કરોડ વેક્સિન ભારત સરકારે તૈયારી રાખી છે કે ગુજરાતમાં અને ભારતમાં નાગરિકોને આપી શકાય. સર, ગુજરાત સરકારે કોરોના સામે લડવા માટે અત્યાર સુધીમાં અંદાજિત કેટલા નાણાંનો ખર્ચ કર્યો છે? જો અનેક પ્રકારે ખર્ચ થાય છે, હોસ્પિટલોમાં દર્દીઓ પાછળ ખર્ચ થાય છે, કોઈ પણ દર્દી પાસે આપણે એક પણ રૂપિયો ચાર્જ લેતા નથી, એક દર્દી પાછળ લગભગ એવરેજ 50,000થી માંડી અને 3-4 લાખ રૂપિયાનો જેવી જરૂરિયાત જેવી દવાઓ જેવા ઇન્જેક્શન જેવી ટ્રીટમેન્ટ જેટલા દિવસ રાખવા પડે એ પ્રમાણેનો ખર્ચ આજે રાજ્ય સરકાર ગુજરાતના નાગરિકોના જીવન રક્ષણ માટે એ કરી રહી છે. એ પણ આપણે બજારમાંથી ટેન્ડરથી જ બધું ખરીદીએ છીએ. એન્ટીજેનની જે ટેસ્ટ છે એ પણ આપણે ટેન્ડરથી જ ખરીદીએ છીએ. ભારત સરકાર પણ આપણને કેટલોક જથ્થો વિનામૂલ્યે આપે છે, એટલે આ બધું જ પારદર્શકતાથી ટેન્ડરિંગથી આપણે ખરીદીએ છીએ અને ભારતની પ્રતિષ્ઠિત કંપનીઓ સપ્લાયરો આ મટીરિયલ આપણને સપ્લાય કરે છે.